છે. નમસ્કાર દર્શક મિત્રો, સત્યના સમાચારોમાં સદાય ધબકતા 7 ન્યૂઝ નેટવર્કમાં હું પાર્થ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. અગ્નિ 5 નામની મિસાઇલનું સફળ પરીક્ષણ, 20 મિનિટમાં 5000 કિલોમીટર ટાર્ગેટની ક્ષમતા. કોઠારિયાના રસુલપરામાં મિત્રની પત્ની સાથે આડા સંબંધ અને રૂપિયાની લેતી દેતી મામલે થયેલી હત્યાના આરોપી ઝડપાયા. કપાસના પોષણક્ષમ ભાવ બાબતે સૌરાષ્ટ્રભરમાં દેખાવ, ભૂમિપુત્રો વિફર્યા ચક્કા જામ જેવા કાર્યક્રમો. જેતપુર તાલુકાના 2 ગામડામાંથી બોગસ તબીબો ઝડપાયા, બંને મુનાભાઈ MBBS વિરુદ્ધ કાર્યવાહી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. માત્ર 20 જ મિનિટમાં 5000 કિલોમીટરનું અંતર કાપી અલગ અલગ જગ્યાએ ત્રાટકવાની ક્ષમતા ધરાવતી અગ્નિ 5 મિસાઇલનું પરીક્ષણ સફળ થતા ભારતના વૈજ્ઞાનિકોને ચારે તરફથી અભિનંદન. ઓડિશાના બાલાસોરની નજીક સમુદ્રમાં વ્હીલર દ્વીપ ખાતે દેશની પ્રથમ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ 5નું પરીક્ષણ કરાયું. આ પરીક્ષણ સફળ થતાં DRDOના વૈજ્ઞાનિકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. અગ્નિ 5ની સફળતાથી આપણો દેશ અમેરિકા, રશિયા, ચીન અને ફ્રાન્સ જેવા દેશોની હરોળમાં આવી ગયો છે. આ મિસાઇલ 1 ટન સુધીના અણુબોમ્બને વહન કરવાની ક્ષમતા ધરાવતી હોવાથી ચીન સહિત અડધા વિશ્વ પર ગમે ત્યારે ત્રાટકી શકે છે. આ મિસાઇલની સફળતાથી અમેરિકાને બાદ કરતા બાકીની દુનિયા ભારતના દાયરામાં આવી ગઈ છે. 17 મીટર લાંબી આ મિસાઇલ 50 ટન વજનવાળી છે. આ મિસાઇલ પરમાણુ શસ્ત્રો લઈ જવા પણ સક્ષમ છે. આ મિસાઇલ તૈયાર કરવામાં 2500 કરોડનો ખર્ચ થયો છે. આ મિસાઇલ એટલી ખતરનાક છે કે 20 મિનિટમાં 5000 કિલોમીટરનું અંતર કાપી શકે છે અને 1.5 મીટરના ટાર્ગેટ પર પણ નિશાન લગાવી શકે છે અને તે અલગ અલગ દેશોના ઠેકાણા પર એક સાથે હુમલો કરી શકે છે. બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ. મોરબી શહેરની ઝવેરી શેરીમાં જૂનવાણી મકાનની છત પડતા દરજી પરિવારની એક વ્યક્તિ ઘાયલ, પરિવાર હતપ્રભ. મોરબી શહેરની ઝવેરી શેરીમાં ભાડાના મકાનમાં રહેતા અમિતભાઈ ઘરેડિયા પોતાના પરિવાર સાથે રાત્રિના સમયે ટીવી જોઈ રહ્યા હતા ત્યારે આ જૂનવાણી અને જર્જરિત મકાનની છતનો અમુક ભાગ ધડાકા સાથે નીચે પડ્યો હતો, જેમાં ખુરશી પર બેસી ટીવી જોતા અમિતભાઈને ઈજા થતા તેમને દવાખાને સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યારે તેમના મમ્મી પપ્પાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અચાનક છતનો ભાગ તૂટી પડતા આજુબાજુના વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી અને લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અને હતપ્રભ બની ગયેલા દરજી પરિવારને સધિયારો આપ્યો હતો. અહેવાલ રવિ મોટવાણી, 7 ન્યૂઝ, મોરબી.
રાજકોટના ભગવતીપરામાં રહેતા મુસ્લિમ યુવકની લાશ તેના જ મિત્રના ઘર રસુલપરામાંથી મળી આવ્યા બાદ નાસી છૂટેલા મિત્ર અને પત્ની અમરેલી નજીકથી ઝડપાયા. ગત તારીખ 6/3 રોજ ભગવતીપરામાં આસાબા પીરની દરગાહ પાસે હુસેની મસ્જિદ નજીક રહેતો મુસ્લિમ યુવાન ઇબ્રાહીમ ઉર્ફે ભૂરો અહમદભાઈ બુકેરા પોતાની કેરિયરવાળી બોલેરો નંબર GJ3AW4792 લઈને વાંકાનેર મુર્ગા ભરવા જવાનું કહી રાત્રે 12 વાગ્યે ઘેરથી નીકળ્યા બાદ ગુમ થઈ ગયો હતો. બીજા દિવસે તેની બોલેરો રણછોડનગર નજીકથી બિનવારસી મળ્યા બાદ તેના પરિવારજનોએ ફરિયાદ કર્યા બાદ પોતાની રીતે પણ તપાસ ચાલુ રાખી હતી, જેમાં શંકાના આધારે રસુલપરામાં રહેતા અને પૈસાની લેતી દેતી હોય એવા સલીમસાને પૂછપરછ માટે બોલાવતા તેના પરની શંકા દ્રઢ બનતા તેના ઘરમાં તપાસ કરવાનું કહેતા સલીમસા રસુલપરામાં પોતાના ઘેર બધાને બોલાવ્યા બાદ મોકો મળતા નાસી છૂટેલ. તેના ઘરના તાળા તોડી અંદર તપાસ કરતા ઇબ્રાહીમ ઉર્ફે ભૂરાની લાશ ઘરમાં સોફા નીચેથી ગોદડામાં વીટેલી મળી આવી હતી. આ બનાવ બાદ નાસી છૂટેલા સલીમસા અને તેની પત્ની મદીના સૌરાષ્ટ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આવેલા મુસ્લિમ ધર્મસ્થાનોમાં આશ્રય લેતા હતા. બાદમાં તેઓ પોતાના વતન અમરેલી નજીકના ગાધડકા ગામે આવ્યા હોવાની બાતમી અમરેલી પોલીસને મળતા અમરેલી પોલીસે ગાધડકા ગામે જઈ આ નાસ્તા ફરતા આ દંપતીની ધરપકડ કરી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનને કબજો સોંપી દીધો હતો. તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફે કરેલી પૂછપરછમાં દંપતીએ એવો ખુલાસો કર્યો હતો કે મૃતક ભૂરો અને સલીમસા બંને મિત્રો હતા અને બંને વચ્ચે પૈસાની લેતી દેતી હોય અવારનવાર માથાકૂટ થતી હતી. ઉપરાંત સલીમસાની પત્ની મદીના સાથે પણ ભૂરાને આંખ મળી ગઈ હોય, મૃતક યુવાનની પત્ની 4-1 વર્ષથી રિસામણે ગયેલ હોય, ભૂરો મદીનાને પોતાના ઘરમાં બેસી જવા દબાણ કરતો હતો. આ વાત મદીનાએ પોતાના પતિને કરતા કહ્યું હતું કે ભૂરો પૈસાની ઉઘરાણી કરી મને તેના ઘરમાં બેસી જવા દબાણ કરે છે, જો તેની વાત ન માને તો સલીમસાને એટલે કે મદીનાના પતિને મારી નાખવાની ધમકી આપે છે. આથી પતિ પત્નીએ એક સંપ કરી ભૂરાને પોતાના ઘેર બોલાવી છરી જેવા તીક્ષ્ણ હથિયારથી તૂટી પડી અતિ જનૂનપૂર્વક 24 જેટલા ઘા ઝીકી તેને મોતને ઘાટ ઉતારી તેની લાશને ગોદડા તેમજ તાલપત્રીમાં વીંટાળી સોફા નીચે રાખી દીધા બાદ લાશનો નિકાલ કરે તે પૂર્વે જ ભાંડો ફૂટી જતા દંપતી નાસી છૂટ્યું હતું. આમ પૈસાની લેતી દેતી અને પત્ની સાથેના આડા સંબંધના કારણે ભૂરાને મોતને ઘાટ ઉતારાયો હોવાની કબૂલાત આપી હતી. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. શહેરના ચુનારાવાડ ચોક નજીકથી પસાર થઈ રહેલી પટેલ પરિવારની કાર આંતરી લૂંટનો પ્રયાસ થયાની ફરિયાદમાં પોલીસ ગુનેગારોને છાવરતા હોવાના આક્ષેપ સાથે કમિશનરને આવેદન. ગત તારીખ 17/4 રોજ ચુનારાવાડ ચોક નજીકથી નવદંપતીને પોતાની કારમાં બેસાડી સમર્પણ પાર્ટી પ્લોટ ખાતે રિસેપ્શનમાં જઈ રહેલા પટેલ કારખાનેદારની કાર સાથે સામાન્ય અકસ્માત જેવું સર્જી પટેલ પરિવાર પર હુમલો કરવાના અને અપહરણ અથવા લૂંટ કરવાના આશયથી પટેલ પરિવારની કારનો પીછો કરી કારમાં તોડફોડ કર્યાનો બનાવ બનતા શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. પરંતુ આજ સુધી પોલીસ દ્વારા કોઈ પગલાં ન લેવાતા અને ગુનેગારોને છાવરતા હોવાના આક્ષેપ સાથે પટેલ સમાજના આગેવાનો અને કાર્યકરોએ કમિશનર કચેરી ખાતે જઈ આ બનાવમાં તાત્કાલિક ઘટતું કરવાની માગણી કરતું આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ હુમલાખોરોના બાઇક નંબર
જીજે 3BN591 આપ્યા હોવા છતાં પોલીસે તેની સામે ફરિયાદ દાખલ કરવાનો પહેલા ઇનકાર કર્યા બાદ મોડી રાત્રે ફરિયાદ દાખલ કરી હોવા છતાં આરોપીઓ વિરુદ્ધ નક્કર કાર્યવાહી નહીં કરાતા આ આવેદનપત્ર પાઠવવામાં આવે છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. ફરિયાદમાં હું રાત્રે 10:30 વાગે પોલીસ સ્ટેશને ગયો બીડી જ અને FIR ફડાવવા. તો પોલીસ લોકોને અંદરોઅંદર મિલભગત થઈ ગઈ હોય તો એ લોકોએ મારી ફરિયાદ ન લીધી, મને કે તમે અરજી કરીને દઈ દો બરાબર. અમે શાંતિ જાળવીને લોકોને કીધું કે ભાઈ અમારે FIR જ કરવી છે, એટલે એને મારી FIR 2:45 લખવાનું ચાલુ કર્યું. ત્યાં લગી અમને અહીંયા 2 આવ્યા. રાજકોટ શહેરમાં ચુનરાવાડ ચોક નજીક પટેલ પરિવાર સાથે માથાકૂટ સર્જી નાસી છૂટેલા આરોપીઓને ઝડપી પાડતી બી ડિવિઝન પોલીસ. શહેરના મનસા તીર્થ એપાર્ટમેન્ટમાં રહેતા કારખાનેદાર પટેલ પરિવારની કાર સાથે સામાન્ય અથડામણ બાદ આતંક મચાવી નાસી છૂટેલા આરોપીઓ નહીં પકડાતા પોલીસ કમિશનરશ્રીને આવેદન અપાયા બાદ શહેરની બી ડિવિઝન પોલીસે બાઇક નંબર પરથી ઓળખ મેળવી 7 જેટલા શખ્સોની 3 બાઇક અને ધોકા તલવાર સાથે ધરપકડ કરી હતી. આ બનાવમાં પકડાયેલા 6 આરોપી ચુનારાવાડ નજીક રહેતા હોવાનું પણ ખુલવા પામ્યું હતું. પકડાયેલા શખ્સોમાં 3 તો બાળ આરોપી છે. ફરિયાદ પક્ષ તરફથી એવી માગણી કરવામાં આવી છે કે પકડાયેલા શખ્સોને સરઘસ કાઢી જાહેરમાં સરભરા કરવી. પકડાયેલા શખ્સોમાં 3 શખ્સો બાળ આરોપી હોય પોલીસની કાર્યવાહી તરફ મીટ મંડાય છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. ગત સાંજે ગોંડલના વાતાવરણમાં અચાનક પલટો આવતા વાદળિયા વાતાવરણ વચ્ચે અમી છાટણા. ગોંડલ શહેરના વાતાવરણમાં ગત સાંજે અચાનક પલટો આવી ગયો હતો અને વાતાવરણ વાદળછાયું બની ગયું હતું. થોડી વાર વાદળિયું વાતાવરણ રહ્યા બાદ અમી છાટણા થયા હતા અને શહેરના અમુક વિસ્તારમાં ઝાપટા જેવો વરસાદ પણ પડ્યો હતો. અચાનક થયેલા બદલાવથી વાતાવરણમાં વરસાદની સોડમ ફેલાઈ જવા પામી હતી અને દિવસભર ગરમીથી ત્રસ્ત શહેરીજનોએ ઠંડકનો અનુભવ કર્યો હતો. બાદમાં આજ સવારે પણ વાદળછાયું વાતાવરણ હતું અને ગઈ રાતના વરસાદના હિસાબે આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવા પામ્યું હતું. અહેવાલ દેવાંગ ભોજાણી, 7 ન્યૂઝ, ગોંડલ. શરારત ભરા બચપન જૈસે નીર જિંદગી કી, જવાની કે વો પ્યારે વાદે જૈસે નીર મજબૂત રિશ્તો કી. ગવાહ હૈ હમ જિસને આપકે રિશ્તો કો ઓર મજબૂત બનાયા, ક્યુંકિ હમ રિશ્તો કા બોન્ડ મજબૂત બનાતે હૈ. હાઈબોન્ડ સિમેન્ટ, બોન્ડિંગ નેશન. ચાલો સહ પરિવાર મજાવીએ ધૂમ કૃષ્ણા વોટર પાર્કમાં. દરિયાઈ મોજા સાથે કરીએ મસ્તી વેવ પુલમાં. નાના ભૂલકાઓ માટે અનોખા ફુવારા અને વોટર રાઇડ્સ ની મજા. સાયક્લોન ને પેન્ડ્યુલિયમ કરશે આપના હોશગુમ. અવનવી વોટર રાઇડ્સ ની મજા માણી થઈ જાઓ મસ્તી માં ચૂર. ફ્રેન્ડ સાથે મન મૂકીને નાચો રેની ડિસ્કોથેક માં. પાર્ટી ટાઈમ માટે રેસ્ટોરન્ટ ની વ્યવસ્થા તો ખરી. વોટર રાઇડ્સ ની મસ્તી વચ્ચે ચાલો મનાવીએ વન ડે પિકનિક કૃષ્ણા વોટર પાર્ક માં. કૃષ્ણા વોટર પાર્ક, નેશનલ હાઈવે નંબર 8B, કુવાડવા, રાજકોટ. અરે ભાઈ આટલી ઉતાવળ શા માટે? દાદાજી ગરમ પાણીમાં નહાવાની. હા ભાઈ, આ લોકોના ઘરમાં છે ડેલ્ટા સોલાર વોટર હીટર વિથ ફોટોન ટેકનોલોજી, હાઈ ડેન્સિટી ગેલ્વેનાઇઝ ટેન્ક, હોટેલ, હોસ્ટેલ, હોસ્પિટલ, કોમર્શિયલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ, એમએનઆરઈ અપ્રૂવ્ડ સબસિડી સાથે ડેલ્ટા સોલાર ધ ગ્રીન વોરિયર. માનસી પ્લાઝા, નાના મવા મેઇન રોડ, સૂર્યમુખી હનુમાન મંદિર પાસે, રાજનગર ચોક, રાજકોટ. મોબાઈલ નંબર 9714888800 તેમજ 9033888800.
આશાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ, દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઈટમો, મોબાઈલ નો વિશાળ ખજાનો ધરાવતો એકમાત્ર અતિ આધુનિક શોરૂમ આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. એલજી, સેમસંગ, પેનાસોનિક, વિડીયોકોન, ઓનિડા વગેરે કંપનીઓના LCD, TV, ફ્રીજ, વોશિંગ મશીન, AC, DVD પ્લેયર, હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઈટમો નોકિયા, સેમસંગ, સોની એરિક્સન, LG વગેરે કંપનીઓના મોબાઈલનો અતિ આધુનિક શોરૂમમાં ઓછી કિંમત, ઉત્તમ સર્વિસ, એક્સચેન્જ અને ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ, તેમજ સરળ હપ્તે પણ મળશે. આપની એકવારની મુલાકાત કાયમીની બની જશે. જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, નીલકંઠ સિનેમા સામે, કોઠારિયા રોડ, રાજકોટ. ફોન નંબર 23-72-435, મોબાઈલ નંબર 98-98-799-31. ખેડૂતોને નહીં મળતા કપાસના પોષણક્ષમ ભાવ બાબતે સરકાર સામે જંગે ચડેલા ખેડૂતોએ રાજકોટ શહેરમાં ચક્કાજામ કરી કપાસની હોળી સળગાવી. રાજકોટની આજુબાજુના વિસ્તારના ખેડૂતોએ આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે CCI દ્વારા થતી ખરીદીમાં કપાસના વેચાણ માટે પહોંચ્યા ત્યારે CCI દ્વારા માત્ર ₹700 આસપાસથી ખરીદી કરવાનું જણાવતા રોષે ભરાયેલા ખેડૂતોએ રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ચક્કાજામ કરી પોતાનો વિરોધ વ્યક્ત કરતા આવા ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં ચક્કાજામ કરાતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. બાદમાં પ્રદ્યુમનનગર પોલીસ અને ટ્રાફિક પોલીસની સંયુક્ત કામગીરીથી ટ્રાફિક ખુલ્લો કરાયો હતો. બાદમાં ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે ધસી જઈ કચેરીના કમ્પાઉન્ડમાં કપાસની હોળી સળગાવી વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ખેડૂતોને ઓછામાં ઓછા ₹900 ભાવ કપાસના મળવા જોઈએ. આમ શરૂઆતથી જ કપાસના ભાવ મુદ્દે સરકાર અને ખેડૂતો વચ્ચે વિવાદ ચાલે છે, ત્યારે સરકારના આગળના પગલા તરફ ખેડૂતો આશાભરી મીટ માંડી રહ્યા છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. એવું કહે છે કે CCI ની ખરીદી ચાલુ છે તો રાજકોટ યાર્ડમાં શું કામ નથી હોતી? અત્યારે જે તે જીનુની અંદર CCI ની ખરીદી ચાલુ થાય છે અને એના પૂરતી થાય છે, કોઈ અમુક વાહન એના પોતાના ભ્રષ્ટ વધારે પડતા આવે છે, છતાંય આ ખેડૂતોને રાજકોટ યાર્ડમાં આવવાનું છે કે જીને જવાનું છે? તો અમારું જે સેન્ટર છે એ રાજકોટ યાર્ડ છે, તો રાજકોટ યાર્ડની અંદર CCI ખરીદી કરે એવી અમારી કલેક્ટર સાહેબને અને સરકાર પાસે અમારી માંગણી છે. આજે કાર્યક્રમમાં તો અમારે બીજું તો શું છે, આ જે કપાસ સળગાવ્યો છે અમે અને કલેક્ટર સાહેબ પાસે અમે માંગણી કરી છે. કપાસના પોષણક્ષમ ભાવ નહીં મળતા રોષે ભરાયેલા ભૂમિપુત્રોએ જેતપુર યાર્ડની કાર્યવાહી ઠપ કરી. જેતપુર માર્કેટ યાર્ડમાં CCI દ્વારા કરાતી ખરીદીમાં વેપારીઓને ₹900 અને ખેડૂતોને ₹800-815 ભાવ ચૂકવાતા રોષે ભરાયેલા ખેડૂતોએ હરાજીની કામગીરી બંધ કરાવી હતી અને રોષે ભરાયેલા ભૂમિપુત્રોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચારો પણ કર્યા હતા. જેતપુર શહેરના રાજકીય આગેવાનો તુરંત જ માર્કેટ યાર્ડ ખાતે દોડી આવ્યા હતા. ખેડૂતોએ ચક્કાજામ કરી યાર્ડની કામગીરી બંધ કરાવી હતી. ખેડૂતોના લડાયક નેતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા તુરંત જ જેતપુર યાર્ડ ખાતે દોડી ગયા હતા. અહેવાલ હરેશ ભાલિયા, 7 ન્યૂઝ, જેતપુર. અમારે કપાસ 850-900 જે પેરેટી હોય એ રીતે અગમન ઢગલો એની ₹900 ની અને જે છેલ્લી વેણી ના હોય એના અમુક 850-850 જે એની હોય એ રીતે એની માગણી કરી એને કોઈ વાંધો નથી. અમે એમ નથી કહેતા કે અમારો માલ 900 માં જાય, પેરેટી પ્રમાણે અમારો માલ લેવો જોઈએ. અત્યારે આ ખેડૂતને આ સરકાર છેતરી રહી છે અને ખરેખર લલચામણા કરે છે, બીજા અનેક ખર્ચ કરે છે. તો મોદીએ શું કરે પોતે? રથ સદભાવ્યા યાત્રા ઉપવાસ, આ કૃષિ રથ નો તો કૃષિ રથ બને ₹લાખો કરોડો રૂપિયા ખર્ચા કરે, ખેડૂત ની માટે કોઈ ધ્યાન જ દેતા નથી. કેન્દ્ર સરકાર કે ગુજરાત સરકાર આ ખેડૂત ને હું આ રીતે હેરાન કરે છે. FCI માં ઘઉં ખરીદી કરે તો વેપારી ના લે, અત્યારે વેપારી સેટલમેન્ટ કરી લે અને પછી ખેડૂત ને હેરાન કરે. અત્યારે મને આ કાયમ ફોન આવે 3-4, અમે 30 માં લઈ જાય, 35 માં લઈ જાય, 40 રૂપિયા લઈ જાય, તો એને આયા લઈને આવે 20 રૂપિયા ક્યારે કે 800 રૂપિયા કે 700 રૂપિયા ક્યારે બરોબર? તો FCI ના સાહેબ ને જે 20 રૂપિયા કે 25 રૂપિયા મને સેટલમેન્ટ થાય એનો કપાર વહી જાય, અમારો નહીં. અત્યારે જે અમુક આ ગાડીઓ ભરેલી પડી વેપાર લીધેલી બધી વહી જાય, ખેડૂત બધા એમને હેરાન થાય છે, બોલો ખાતા પીધા વગેરે. તો ખેડૂત ને છે ને કા એને વળતર આપવું જોઈએ, આ માન લઈને આવ્યાનું આવક જાગનું ભાડું દેવું જોઈએ. આ રીતે ખેડૂતને હેરાન ન કરાય. CCI દ્વારા કપાસની ખરીદી ચાલુ કરવામાં આવી, એમાં એને પ્રથમ વેપારીનો માલ
જે ટ્રકોમાં અને આઈસરમાં આવે છે એ વાહનો ન લેવાની શરતે એ લોકોએ હરાજી ચાલુ કરી. એમાં ખેડૂતોને 800-900 સીલિંગ પ્રમાણે ખરીદી ચાલુ કરી. એમાં 811-900 સુધીના ભાવ થયેલા. એમાં ખેડૂતોને 811 વાળાનો અસંતોષ થયો, 800 વાળાનો અસંતોષ થયો. એટલા માટે એ લોકોએ હરાજી બંધ કરાવી અને સીસીઆઈ સાહેબને એમ કીધું કે લેવું હોય તો 900 વેચવું છે, બાકી હોય જાવ. સીસીઆઈના અધિકારી અહીંથી જતા રહેલ છે. જેતપુર તાલુકાના પોલીસે રૂપાવટી અને થાણા ગલોલ બંને ગામમાંથી કોઈ પણ જાતની ડિગ્રી વિના ગેરકાયદે પ્રેક્ટિસ કરતા બોગસ તબીબોને પકડી પાડ્યા. ગામડાની ભલીભોળી અને નિર્દોષ પ્રજાને બોગસ તબીબો બની ગેરકાયદે પ્રેક્ટિસ કરતા બંને ગામમાંથી એક એક તબીબને પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જેતપુર તાલુકા પોલીસને એવી બાતમી મળી હતી કે રૂપાવટી ગામમાં મિલન દિનેશભાઈ પાનેલિયા નામનો ખજૂરી ગુંદાળાનો શખ્સ કોઈ પણ જાતની ડિગ્રી વગર ડોક્ટર બની બેઠો છે. આથી પોલીસે રૂપાવટી પહોંચી જઈ કહેવાતા ડોક્ટરના સર્ટિફિકેટ માંગતા તે રજૂ કરી શકેલ નહીં. આથી પોલીસે રૂપિયા 5,095 કિંમતના દવા ઇન્જેક્શનના જથ્થા સાથે તેની ધરપકડ કરી હતી. હકીકત મળી કે રૂપાવટી ગામે મિલનભાઈ દિનેશભાઈ પાનેલિયા કોઈ પણ જાતના પ્રમાણપત્ર કે ડિગ્રી વગર બોગસ તબીબી પ્રેક્ટિસ કરે છે. તેથી હવે તુરંત સાથે પંચોસાથીને રેડ કરતાં તેમની પાસેથી ઇન્જેક્શનો, સિરિન, પછી બાટલા, જુદી જુદી ટેબ્લેટો વગેરે મળી આવે તે કબજે કરે છે અને તેમના વિરુદ્ધ અમે ફરિયાદ આપી અને કાયદેસરની કાર્યવાહી કરી તેમની ધરપકડ કરેલ છે. બીજા બનાવમાં થાણા ગાલોલ ગામમાં પણ આવા બોગસ તબીબ પ્રેક્ટિસ કરતા હોવાની બાતમી પરથી પોલીસે ત્રાટકી વિનોદ ઉર્ફે વિનુભાઈ ઉંધાડને પકડી પૂછપરછ કરતા તેની પાસેથી પણ કોઈ પણ જાતની ડિગ્રી કે સર્ટિફિકેટ નહીં મળી આવતા રૂપિયા 4,090 દવા તથા ઇન્જેક્શનના મુદ્દામાલ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. અહેવાલ હરેશ ભાલિયા, 7 ન્યૂઝ, જેતપુર. આવો જ બીજો એક બનાવ થાણા ગલોલ ગામે પણ બનેલ છે. તેમાં પણ આવી રીતે બોગસ તબીબી પ્રેક્ટિસ કરતા મળી આવે છે. તે બંને ગુનાની તપાસ હાલે ચાલુ છે. સર, લોકોને શું કહેવા માગશો? આવા કેસ હોય તો કઈ રીતે આવા બોગસ બધા તો લોકોની જાન સાથે ખતરો ગણાય. બોગસ તબીબો ક્યારેક પણ ગમી બનાવટી આપે અને માણસોના આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડે, એટલે આવો બનાવ ન બને. એટલા માટે થઈને રાજકોટ શહેરના કોઠારિયા રોડ પર આવેલી ભવનાથ સોસાયટીમાં રહેતો ભરત જીવરાજ લિંબાસિયા નામના શખ્સ પાસે ગેરકાયદે હથિયાર હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે વોચ ગોઠવી કેદારનાથ સોસાયટી નજીકથી પસાર થઈ રહેલા મૂળ ધ્રોલ તાલુકાના સુધાગુના ગામના વતની ભરત જીવરાજ લિંબાસિયા પસાર થતા તેને અટકાવી તલાશી લેતા તેની પાસેથી 3 કારતૂસ, લોડ કરેલી પિસ્તોલ મળી આવી હતી. આ પકડાયેલો શખ્સ સુધાગુના ગામે થયેલા હત્યાના ગુનામાં જેલમાં હતો અને થોડા સમય પૂર્વે જ જામીન પર છૂટ્યો હોવાથી પોતાને ચાલતા વેરઝેરના હિસાબે સ્વબચાવ માટે હથિયાર સાથે રાખતો હોવાનું પણ ભરતે જણાવ્યું હતું. ભરતભાઈ જીવરાજભાઈ લિંબાસિયા, ઉંમર વર્ષ 32, કોઠારિયા રોડ, ભવનાથ સોસાયટી વાળો, કોઠારિયા રોડ કેદારનાથ સોસાયટી જોડે પ્યાસા પાન બાજુમાં હથિયાર પોતાની સાથે રાખીને આવવાની હકીકત મળેલી. એ બાબતે વોચ ગોઠવી અને
તપાસ કરતા એક નેફામાંથી એક હથિયાર સાથે મળી આવ્યું છે અને આ હથિયાર તેની સાથે જેલમાં રહેતો અને હાલ જામનગરની જેલમાં છે તે ગૌતમ ઠાકુર પાસેથી વેચાતી લીધી હોવાનું પણ કબૂલ્યું હતું. આ અગાઉ પણ શહેરના જામનગર રોડ પર ગઢવી યુવાનને કુખ્યાત બલીડાંગરે બંદૂકના ભડાકે હત્યા નિપજાવી હતી. એ હથિયાર પણ ભરત લીંબાસિયાએ આપેલ હોવાનું ખુલ્યા બાદ આ ગુનામાં પણ ભરતની ધરપકડ કરવામાં આવી હતી. આમ ઝડપાયેલા ભરત પાસે હજુ પણ બધું હથિયારો નીકળવાની સંભાવના હોઈ પોલીસે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. અત્યારે છે ને ગૌતમ ઠાકુર નામનો એક આરોપી છે જે અત્યારે જામનગર જેલમાં છે અને આ ભાઈ અગાઉ મર્ડરમાં એના ગામમાં જે મર્ડર થઈ ગયું હતું એમાં હતો અને એ પણ જેલમાં હતો. એ વખત ગૌતમ ઠાકુર જોડે એને મુલાકાત થયેલી અને ત્યાંથી એને 2 હથિયાર એની જોડેથી લીધેલા, 50,000માં 1 40,000માં પિસ્ટલ છે અને 1 દેશી તમંચો છે. આગામી રવિવાર તારીખ 22/4 રોજ સૌરાષ્ટ્ર કચ્છની પ્રથમ ડોક્ટરો માટેની ક્રિટિકલ કેર કોન્ફરન્સનું આયોજન કરાયું હોય તેની માહિતી આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરાયું. એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ રાજકોટ અને ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટિકલ કેર મેડિસિન રાજકોટ બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 22 એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર કચ્છના સ્પેશિયાલિસ્ટ તથા સુપર સ્પેશિયાલિસ્ટ ફિઝિશિયનો માટે ક્રિટિકલ કેર અપડેટ 2012 એ વિષય પર એક કોન્ફરન્સ હોટેલ ગ્રાન્ડ ભગવતી ખાતે યોજાનાર છે, જેની માહિતી આપવા માટે આજે એક પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી, જેમાં ડોક્ટર જયેશ ડોબરિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે તબીબી વિજ્ઞાને પ્રગતિની હરણફાળ ભરી છે, ત્યારે એક જ દર્દીમાં એકથી વધુ રોગ હોય ત્યારે તેની નાજુક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તેની સારવાર એવા ડોક્ટરને સોંપવી પડે છે જે રોગના દરેક પાસાને સમજી દર્દીનું નિદાન કરી શકે. આવા સ્પેશિયલ ડોક્ટરોને ક્રિટિકલ કેર ફિઝિશિયન અથવા ઇન્ટેન્સિવિસ્ટ તરીકે ઓળખાય છે. આવા ભારતભરના નામાંકિત ક્રિટિકલ કેર ફિઝિશિયનો આગામી કોન્ફરન્સમાં ભાગ લઈ માહિતગાર કરશે એવું પણ જણાવવામાં આવ્યું હતું. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. ટ્રીટમેન્ટ આપતા ડોક્ટરોના નોલેજ માટે સૌરાષ્ટ્ર કચ્છના ડોક્ટરો 300થી વધારે ડોક્ટરો ગ્રાન્ડ ભગવતી હોટલ ખાતે મળવાના છે અને એમના માટે નેશનલ અને ઇન્ટરનેશનલ ખ્યાતિ પામેલા ડોક્ટરો બેંગ્લોર, મુંબઈ, જયપુર વગેરે શહેરોથી, દિલ્હી વગેરે શહેરોથી 10 નામાંકિત ડોક્ટરો એ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે, સંબોધવા માટે રાજકોટ ખાતે આવવાના છે, જે આપણા માટે ગૌરવની વાત છે. ક્રિટિકલ કેર સાયન્સ ઘણું ઝડપથી આગળ વધેલું છે અને એના કારણે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીઓના ઘણી વધારે સારી સવલતો અમે રાજકોટ ખાતે પૂરી પાડી શકશું એ અમને આશા છે. ઓરિસ્સામાં યોજાયેલા લોહાણા પરિષદના નેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા ગોંડલના ખેલાડીઓનું સન્માન કરતા જ્ઞાતિજનો. ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતેના રેલવે સ્ટેડિયમમાં તારીખ 13-15 દરમિયાન લોહાણા મહાપરિષદ દ્વારા નેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં સૌરાષ્ટ્ર ઝોન તરફથી ગોંડલના વિમલ તન્ના, વિશ્વાસ ભોજાણી, કેતન અઢિયા અને આશીષ પોપટે ઉત્કૃષ્ટ દેખાવ કરી ચેમ્પિયન બનતા ગોંડલ મહાજન તરફથી આ રમતવીરોનું સન્માન કરાયું હતું. આ ટુર્નામેન્ટમાં વિશ્વાસ ભોજાણી મેન ઓફ ધ મેચ જાહેર કરાયા હતા. આમ ઓરિસ્સામાં જઈ ગોંડલ મહાજનનું નામ રોશન કરનારા સમાજના રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું. અહેવાલ દેવાંગ ભોજાણી, 7 ન્યૂઝ, ગોંડલ. લોહાણા સમાજની ટીમ કટક ખાતે મેચ રમવા ગયેલી, ક્રિકેટ મેચ. એમાં કેપ્ટન અમારા ગોંડલના જ હતા. અમારા 4 જણા ગોંડલના છોકરાઓ જઈ ત્યાં મેન ઓફ ધ મેચ થયેલ છે અને ત્યાંની વિજેતા ટીમ થયેલ છે. એ સંદર્ભે અમે ગોંડલના લોહાણા સમાજ બહોળી સંખ્યામાં એકત્રિત થઈ અને અમારા છોકરાઓનું અમે સન્માન આજ રોજ કરેલ છે અને ગોંડલનું ગૌરવ વધારેલ છે, પણ આખા સૌરાષ્ટ્રના રઘુવંશી સમાજનું એમને ગૌરવ વધારેલ છે. તો દર્શક મિત્રો, આ હતો આજનો 7 ન્યૂઝ નેટવર્કનો સમાચાર અંક.
આવતીકાલે નવા સમાચાર અંક સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.